માટેના પ્રસંગો મળતા નથી. ધવલભાઈ કદાચ આપને ખ્યાલ નહીં હોય, મિત્ર પૂજામાં બેસવા માટે પણ પુણ્યના બેલેન્સની જરૂર પડે છે સાહેબ. જ્યાં પૂજાનું નામ આવે, ભગવાનની અંદર ઘરે દીવો અગરબત્તી કરવા માટેનું નામ પણ ન લેવાતું હોય ત્યારે સમજી લેજો ભગવાને આપણા ઘરેથી આહાર નિંદ્રા ભયનું મૈથુન જે તમારા મારામાં દરેકમાં જોવા મળે છે એ તો તમે બહાર રોડ ઉપર જશો તો પશુ પંખી પ્રાણીઓમાં જોવા મળે છે. ભેદ છે તો સંસ્કૃતમાં એનું બહુ સુંદર વાક્ય લખીને કીધું કે ધર્મો હિ તેન અધિકમ વિશેષ. માનવને આ ધર્મ જ આપ્યો છે, બાકી તમારા જોડે ધર્મ વાવ્યું હશે. આજે તમે ત્રણ જણ એમ લડવા માટે બેઠા છો, તમે એવું તો ના જ વિચારતા અમે કઈ ધર્મનું કામ કર્યું છે. આ તો તમારા મા બાપનું પુણ્ય હજુ સુધી ચાલે છે, કામમાં આવશે. ભગવાનની પૂજા રોજ કરજો. આપણે તો પગે મા બાપનો પગે નહીં લાગો ત્યાં સુધી તમે પૂજામાં આવો. આજની યુવાન પેઢી, પેલા તો બેન બહુ મોટા છે પણ ઝઘડો કરજો મને વાંધો નથી, પણ સવારમાં ઉઠીને પગે તો લાગજો સાહેબ. જો પછી ત્યાં ભગવાન ઉપર વધાવી આપો, વસ્ત્ર સમર્પયામિ. ભગવાનને કંકુના ચંદન ના ચાંદલા સમર્પયામિ. હાથમાં ગણેશ ઉપર ધરો ચડાવી દેજો. મહાદેવ
शुभमुहूर्तं श्रीमङ्गलयानमायुर्वाद्यं આવડે તમે
આવો સાહેબ ની ઇન્ટરવ્યુ લઈને આવ્યા. લઈને આવો સાહેબ. કે મરે કેટલો પો નેરી પા કુરસી અજી નારી પાગળ માં છે. નારી પાગળ આપણો મંદિર ના બાજુ માં. અંદર થી માર્કેટ ને વાળું આગ્રહ મોજા ખાલી બહાર કાઢજો. ખાલી ભાઈ મોજા બહાર કાઢજો. મોજા બહાર કાઢજો. હવે આવ્યો બધા પાછા વાત કરીને હેલો. હા બોલ.
રાહુલ આટલા વર્ષોથી પ્રાંતિજ ખાતે શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરેથી મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ગામમાં ભગવાનની નગરયાત્રા પાલખી સહિત કાઢવામાં આવે છે. ચાલુ સાલે પણ આ પાલખી ભગવાનની નગરયાત્રા માટે કાઢવામાં આવી છે અને ગામમાં ઘરે ઘરે જઈને જે યજમાને નોંધાવે તેના ઘેર પધરામણી કરવામાં આવે છે અને રાત્રે આ પાલખી ફરીને ગામમાં ફરીને જ્યારે પરત મંદિરે જાય છે ત્યારબાદ આરતી થાય છે. આરતી બાદ 8-12 વાગ્યા સુધી પ્રહરની મહાપૂજા કરવામાં આવે છે અને પ્રહરની પૂજા થયા બાદ ભગવાનની આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનને ફળાહાર કરવામાં આવે છે, એમને થાળ કરવામાં આવે છે અને બીજા દિવસે જે યજમાન હોય તેના દ્વારા મંદિરે ભંડારો યાને કે મહાપ્રસાદ કરવામાં આવે છે અને પાલખી ઊંચી કરનારા કારોબારી સભ્યો એ બધા અને યજમાનના એ બધા ભગવાનનો પ્રસાદ લઈને કૃતાર્થ થાય છે. હર હર મહાદેવ. I'm gonna make you mine.
હર હર મહાદેવ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પિલુદરા તરફથી આ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો મહિમા સંપૂર્ણ આજુબાજુના ગામોમાં મતલબ પ્રચાર થાય એના માટે કરવામાં આવ્યો છે, અને આપણા હિન્દુ ધર્મનું રક્ષણ થાય અને આપણા હિન્દુ ધર્મનો મહિમા વધે અને આપણી યુવાન પેઢી પણ સારા રસ્તે ચરે અને આપણા ધર્મ પ્રત્યે થોડું જાગૃત થાય એના પ્રત્યે આ રેલી કાઢવામાં આવી છે. હર હર મહાદેવ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ કી જય. આ રેલી પિલુદરા ગામથી શ્રી નીલકંઠેશ્વર મહાદેવથી નીકળી અને ત્યાંથી પ્રસ્થાનકજ પ્રાંતિજથી જશે વજરાડ, વજરાડથી પલ્લાચર આવશે, પલ્લાચરથી પોગલું જશે, પોગલુંથી સરાળ જશે, સરાળથી મોયદ, મોયદથી સાપડ, સાપડથી રામપુર, રામપુરથી પાછા મંદિરે જશું. આજના શિવરાત્રિના શુભ પ્રસંગે પિલુદરા ગ્રામ પંચાયતના સરપંચ અમારા સોમાજી રાણાજી મકવાણા તથા એમની સાથે સમસ્ત પિલુદરા ગામના નવયુવાનો તથા નીલકંઠેશ્વર મહાદેવનું ગ્રુપ આખું જે છે એમણે શિવજી મહારાજની કે શિવજી આપણા જે આદ્ય દેવ છે એમના માટે એક શું કહેવાય એમને કે એક રેલીનું યાત્રા રેલીનું આયોજન કરેલ છે, કે જે કેવું છે કે અમારે ત્યાં શિવજીનું નવનિર્માણ થઈ રહ્યું છે મહાદેવજીનું, કે ધીરે ધીરે અમારા ગામના દરેક વ્યક્તિ યુવાનો બધા કે શિવજીના જે અમારું ટ્રસ્ટ છે નીલકંઠ મહાદેવ ટ્રસ્ટ તો એનું ડેવલપમેન્ટ પણ કરી રહ્યા છે, તો એ બદલ આજે આ પ્રચાર પ્રસાર માટે આ શુભ પ્રસંગે આજે એક રેલી રાખવામાં આયોજિત કરેલ છે. અને એ શિવજીનું મંદિર અમારું 900 વર્ષ જૂનું છે અને સ્વયંભૂ શિવલિંગ છે ત્યાં. અસ્તુ. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.